નમસ્તે વિદ્યાર્થીની બહેનો, હવે આપણે વ્યવસ્થાતંત્રના માળખા એટલે કે વ્યવસ્થાતંત્રના પ્રકાર વિશે વાત કરીશું. વ્યવસ્થાતંત્રના 5 પ્રકાર પાડવામાં આવ્યા છે: રૈખિક, કાર્યાનુસાર, વૈદિક, અવૈદિક અને શ્રેણિક. જેની અંદરથી પહેલાં આપણે રૈખિક વ્યવસ્થાતંત્રની વાત કરીશું. તો રૈખિક વ્યવસ્થાતંત્ર છે એ વ્યવસ્થાતંત્રનો સૌથી પ્રાચીન અને સરળ પ્રકાર છે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે છે, એટલે જે મેં અંડરલાઈન કરી છે બધા વાક્યો ધ્યાનમાં રાખજો. હવે કેટલાય વર્ષોથી લશ્કરમાં આનો ઉપયોગ થતો આવ્યો છે, એટલે એનું બીજું નામ શું કહેવામાં આવે છે રૈખિક વ્યવસ્થાતંત્રને? લશ્કરી વ્યવસ્થાતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં સત્તાનું કેન્દ્રીકરણ ક્યાં હોય છે, સત્તા ક્યાં હોય છે? તો કે સૌથી ઉચ્ચ સપાટીએ હોય છે. ઉચ્ચ સપાટીએથી એ નીચેની સપાટીએ ધીરે 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 સીધી રેખામાં જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. એટલે કે ઉચ્ચ સપાટીથી તળ સપાટી તરફ જવામાં આવે છે, ઉપરથી નીચે તરફ સત્તાની સોંપણી કરવામાં આવતી હોવાથી આને કેવું વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે? રૈખિક વ્યવસ્થાતંત્ર કહેવામાં આવે છે. દરેક કર્મચારી કોને જવાબદાર હશે? તો કે એના ઉપરી અધિકારીને જવાબદાર હશે. આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં ઉચ્ચ સ્થાને વધુ સત્તા હોય છે અને નીચેના સ્થાને ઓછી સત્તા હોય છે. હવે એની રચનાની વાત કરીએ તો આ પ્રકારના વ્યવસ્થાતંત્રમાં જે જુદા જુદા વિભાગોમાં પહેલાં તો વહેંચી દેવામાં આવે છે, દરેક વિભાગમાં એક અધિકારીની નિમણૂક કરવામાં આવે છે અને દરેક અધિકારી પોતાના કાર્ય માટે કોને જવાબદાર રહેશે? ઉપરી અધિકારીને જવાબદાર રહેશે. ઉપરી અધિકારી એટલે એનાથી ઉપરનો વિભાગીય અધિકારી પોતાના વિભાગ માટે જરૂરી તમામ સત્તા એને આપવામાં આવશે અને વ્યવસ્થાતંત્રની રચના કાર્ય અનુસાર નહીં પરંતુ વિભાગો આધારિત હોવાથી આ વ્યવસ્થાતંત્રને વિભાગીય વ્યવસ્થાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. તમે જોઈ શકશો કે આકૃતિમાં જો વિભાગ પાડેલા છે, સૌથી ઉપરી સત્તા કોની પાસે છે? સંચાલક મંડળ પાસે. એટલે આ ઉચ્ચ સપાટી થઈ. હવે ત્યાંથી ધીમે ધીમે સત્તા કઈ રીતે જતી જાય છે? નીચેની સપાટીએ જતી જાય છે. સંચાલક મંડળ છે એ કોને કામ સોંપશે? જનરલ મેનેજરને સોંપશે. જનરલ મેનેજરના અંડરમાં પાછા 3 વિભાગ અહીંયા બતાવેલા છે, એટલે કે ઉત્પાદન, વહીવટી અને વેચાણ. જનરલ મેનેજર છે એ કોને ફરજોની સોંપણી કરશે, કામ સોંપશે? ખરીદ અધિકારી, ઉત્પાદન અધિકારી, વહીવટી, હિસાબી, વેચાણ, વિજ્ઞાપન. ઘણી પેઢીમાં આના કરતાં પણ વધુ વિભાગ હોઈ શકે છે, આ તો જસ્ટ એક ઉદાહરણ છે. અહીંથી સત્તા છે એ નીચેની તરફ ગતિ કરે છે, કે સંચાલક મંડળ પાસેથી સત્તા જનરલ મેનેજરને મળશે, જનરલ મેનેજર પાસેથી આ બધા અધિકારીઓને મળશે અને આ અધિકારીઓ પાસેથી સત્તા તો કે એનાથી નીચેના કર્મચારી, કારકુન હોય, સુપરવાઇઝર હોય, સેલ્સમેન હોય, બીજા કર્મચારી હોય, એને સત્તા મળશે. બરાબર. હવે જવાબદારી કઈ રીતે હોય છે? તો કે જવાબદારી નીચેથી ઉપરની તરફ હોય છે. કારકુન છે એ ખરીદ અધિકારીને જવાબદાર રહેશે, ખરીદ અધિકારી છે એ જનરલ મેનેજરને, જનરલ મેનેજર છે એ અંતે કોને જવાબદાર રહેશે? સંચાલક મંડળને. આ રીતે સત્તા ઉપરથી નીચેની તરફ આવે છે અને દરેક કર્મચારીઓ છે એના ઉપરી અધિકારીને જવાબદાર રહેશે. બરાબર, એવું આપણે વાત કરી. હવે આકૃતિની સમજૂતી. રૈખિક વ્યવસ્થાતંત્રમાં સર્વોચ્ચ સત્તા સંચાલક મંડળ પાસે હોય છે. એ નીતિ વિષયક નિર્ણયો લઈ અને એ જરૂરી સત્તા કોને આપશે? જનરલ મેનેજર. જનરલ મેનેજર શું કરશે? તો કે જે અલગ અલગ વિભાગો પાડેલા છે એના મુખ્ય વહીવટી અધિકારી ને એ નિર્ણય લેવા માટે સત્તા સોંપશે અને એને ફરજોની પણ સોંપણી કરશે. ઉપરના ચાર્ટમાં ઉત્પાદન, વેચાણ અને વહીવટી એમ 3 વિભાગ છે. દરેક વિભાગના કાર્યો માટે ખરીદ, ઉત્પાદન, વેચાણ અધિકારી જેવાની અધિકારીઓની નિમણૂક થઈ છે અને જેઓ પોતાના કાર્ય માટે સંપૂર્ણ જવાબદાર હશે અને એ અધિકારીઓના પાછા હાથ નીચે સુપરવાઇઝર, ફોરમેન, કારકુન એવા કર્મચારીઓની નિમણૂક કરેલી છે. બરાબર. અને ફોરમેનના હાથ નીચે કામદારોની નિમણૂક કરેલી છે. આ રીતે સત્તા ઉચ્ચ સપાટીએથી તળ સપાટી તરફ જાય છે અને જવાબદારી તો કે એ તળ સપાટીએથી ઉચ્ચ સપાટી તરફ જાય છે. મેં તમને અગાઉ વાત કરી ફરીથી કે સત્તા તો કે સંચાલક મંડળ જનરલ મેનેજરને આપે, જનરલ મેનેજર બધા અધિકારીઓને આપે, બધા અધિકારીઓ એના સુપરવાઇઝર અને કારકુનને આપે અને સુપરવાઇઝર ફોરમેનને આપે, ફોરમેન કામદારોને આપે. જવાબદારી નીચેથી ઉપર જાય, કે કામદાર ફોરમેનને જવાબદાર છે, ફોરમેન સુપરવાઇઝરને, સુપરવાઇઝરના અધિકારીને, અધિકારી જનરલ મેનેજરને, જનરલ મેનેજર અંતે કોને જવાબદાર રહેશે? સંચાલક મંડળને. એટલે સત્તાની સોંપણી નીચેની ઉપરથી નીચેની તરફ થશે અને જવાબદારી નીચેથી તળ સપાટીથી ઉચ્ચ સપાટી તરફ થશે. હવે જે ધંધાકીય એકમમાં એકમનું કદ નાનું હોય
અને કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ કે શિસ્ત જાળવવાના બહુ પ્રશ્ન હોય નહીં, ઓછા હોય, એવા એવા એવી પેઢીમાં આ વ્યવસ્થા તંત્ર રહેશે વધુ અનુકૂળ રહેશે. એક માર્કમાં પ્રશ્ન પૂછાઈ શકે કે રૈખિક વ્યવસ્થા તંત્ર એ કઈ પેઢીમાં વધુ અનુકૂળ રહેશે, તો કદ નાનું હોય, એનું કાર્યક્ષેત્ર મર્યાદિત હોય, અંકુશ અને શિસ્તના પ્રશ્નો ઓછા હોય તેવી પેઢીમાં આ વ્યવસ્થા તંત્ર છે એ વધુ અનુકૂળ રહેશે. તો અહીંયા આપણે રૈખિક વ્યવસ્થા તંત્રની વાત કરી, બરાબર. આગળના વ્યવસ્થા તંત્રની ચર્ચા આપણે હવે પછીના વિડીયોમાં કરશું. નમસ્તે.